नमस्कार टॉप 9 न्यूज साथे हूँ छू हिना। सौप्रथम नजर करीशु देश ना टॉप 9 न्यूज पर। देशभर में पेट्रोल डीजल सस्तु थई शके छे। मोदी सरकारे देश ना रिजर्व तेल भंडार नो जत्थो उपयोग में लेवा अंगे विचारणा शुरू करी। मोदी सरकार रणनीतिक तेल भंडार माथी 50 लाख बेरल नो उपयोग करी शके छे। આજે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા પરત ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે, જેમાં ક્રિપ્ટોકરન્સી સહિત અનેક મુદ્દે ચર્ચા થવાની શક્યતા। પીએમ નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે નોઈડા એરપોર્ટનો શિલાન્યાસ કરશે। 7 કરોડ પેસેન્જરની વાર્ષિક ક્ષમતા, 186 એરપોર્ટ સ્ટેન્ડ, 10 લાખ ટનની ક્ષમતાવાળા કાર્ગો ટર્મિનલ હશે। આ સ્વપ્ન 2024 સુધીમાં સાકાર થશે। भारतीय रेलवे एक मोटो निर्णय कर्यो छे। हवे कोई कंपनी, व्यक्ति के राज्य सरकार ट्रेन ने भाड़े बुक करावीने चलावी शके। रेलवे विभागे 190 ट्रेन अने 3333 कोच नक्की कर्या। बाळकोना को वेक्सिनेशन ने लईने सरकार हाल कोई पण निर्णय करी नथी रही। आ सिवाय वेक्सिनेट थई चुकेला लोकोने बूस्टर डोज लगावाने लईने पण कोई रणनीति बनाववामां नथी आवी। केन्द्रीय स्वास्थ्य मंत्रालयना वरिष्ठ अधिकारीओनुं कहेवुं छे કે હાલ આ અંગે કોઈ વિચાર કરવામાં નથી આવ્યો। ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો। ટીએમસી ચૂંટણી અટકાવવાની માંગ કરી હતી, જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું કરવાથી ખોટો ટ્રેન્ડ બનશે। પાકિસ્તાની આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં નદીના પાણીના માર્ગે પ્રવેશ કરે તેવા ઇનપુટ મળ્યા છે। આતંકીઓની તે માટે ખાસ ટ્રેનિંગ મળી છે। સુરક્ષા એજન્સીઓ ઇનપુટ બાદ એલર્ટ પર છે। લદ્દાખની ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકોની સાથે બાદ પીઢીને શહાદત વહોરનાર કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની માતા અને પત્નીને પુરસ્કાર એનાયત કર્યો હતો। સોના ચાંદીના ઘરેણા મોંઘા થાય તેવી શક્યતા છે। જીએસટી ફિટમેન કમિટીએ ઘરેણા પર ટેક્સ 3% વધારી 5% કરવાની ભલામણ કરી। જો સરકાર ભલામણ માનશે તો ઘરેણા ખરીદનારા ગ્રાહકો પર બોજ વધશે।